गुड मॉर्निंग फ्रेंड्स, टुडे वी आर गोइंग टू सी आवर नेक्स्ट टॉपिक इन ग्रामर, डिग्री ऑफ कंपेरिजन। आ टॉपिक तमारा माटे नवो छे, बराबर। डिग्री ऑफ कंपेरिजन जेनो गुजराती अर्थ थाय छे तुलना अथवा तो सरखामणी करवी। कोई व्यक्ति के वस्तुनी बीजी व्यक्ति के वस्तु साथे तुलना करवी अथवा तो सरखामणी करवी। હવે આ જે ડિગ્રી છે, હવે તમે કહેશો કે તુલના, પણ શેની તુલના, શેની સરખામણી? તો અહીંયા ગુણની તુલના કરવામાં આવે છે, ગુણની સરખામણી કરવામાં આવે છે। ગુણ જેને આપણે ગ્રામરની ભાષામાં એડજેક્ટિવ કહીએ છીએ। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ટેન્સ ભણ્યા, सिंपल पास्ट टेन्स, सिंपल प्रेजेंट टेन्स, प्रेजेंट कंटीन्यूअस टेन्स, पास्ट कंटीन्यूअस टेन्स, सिंपल फ्यूचर टेन्स। टेन्स भण्या, टेन्स में शू शीखवा जेवुं हतुं, शू मेन वस्तु शू हती के जे दरेक टेन्स में होय अने दरेक टेन्स में अलग अलग होय टेन्स प्रमाणे, तो ए हतुं क्रियापद। जो सिंपल प्रेजेंट टेन्स में क्रियापद अलग होय, जेने एस के ईएस प्रत्यय लागे, प्रेजेंट कंटीन्यूअस टेन्स में आई एनजी प्रत्यय लागतुं हतुं, पास्ट टेन्स में वी टूनू अर्थ, वी टूनू रूप मुकातुं हतुं, प्ले होय तो प्लेनू प्लेड थई जतुं, सिंपल प्रेजेंट टेन्स में प्लेनू प्लेस थई जतुं, प्रेजेंट कंटीन्यूअस टेन्स में प्लेनू प्लेइंग थतुं हतुं, फ्यूचर टेन्स में विल प्ले लगातुं, बराबर। तो टेन्स आपणे शीख्या तो एमां क्रियापद उपयोगी हता, क्रियापद वगर कोई टेन्स बने नहीं। तो एज रीते स्टूडेंट्स, जे आजे आपणे जे टॉपिक भणवानो छे, डिग्री ऑफ कम्पेरिजन, डिग्री एटले के तुलनानी कक्षाओ, सरखामणी, तो एमां गुण उपयोगी छे। गुण एटले के एडजेक्टिव, विशेषण। आटली वार आपणे क्रियापद उपर भार आपता था, पण आ टॉपिकमां आपणे विशेषण उपर भार आपवानो छे। आ टॉपिक भणवा माटे एनी पहेला, आ टॉपिक डिटेल में भणीए, एक्जाम्पल जोईए, एनी पहला आपणे एड्जेक्टिव भणवा पड़े। जेम टेन्स शीखी एनी पहला क्रियापद आवड़ता होवा जोईए, बराबर। कि गावू तो गावू ने शू कहेवाय, तो सिंग, ए आवड़तुं तो होवुं जोईए ने, एना माटे पहला टेन्स आपणे क्रियापद भणवा पड़े। ए ज रीते डिग्रीमां पण, डिग्री भणीए एनी पहला एड्जेक्टिव भणवा पड़े, विशेषण तैयार करवा पड़े। तो विद्यार्थी मित्रों, आपणे होमवर्कमां, हवे पछीनुं जे होमवर्क तमे जोशो ए आ बुकमांथी हशे, वेरी यूजफुल वर्ब, वेरी यूजफुल वर्बनी जे बुक छे एमां पाछळ पेज नंबर 44, 45, 46 अने 47 उपर एड्जेक्टिव आपेला छे। आ तमारे थ्री टाइम लखीने तैयार करवाना रहेशे। जो आ आवडशे तो तमने डिग्री आवडशे, આ યાદ રાખવા પડશે એટલા માટે, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે એડજેક્ટિવને થોડા સમજી લઈએ, બરાબર। જેમ ટેન્સમાં ટોટલ 12 ટેન્સ છે, બરાબર, એક ટેન્સના બી 4 ભાગ પડે છે, એ જ રીતે ટોટલ 3 ડિગ્રી છે, બરાબર। ડિગ્રી એટલે કે તુલનાઓ, કોઈ એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે કોઈ ગુણમાં તુલના કરવી, સરખામણી કરવી, તો એમાં પણ 3 ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, એ આપણે પછી જોઈએ। પણ જેમ દરેક કાળમાં ક્રિયાપદ અલગ અલગ રીતે મૂકવામાં આવે છે, મેં કહ્યું એ પ્રમાણે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્લેસ હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્લેડ થઈ જાય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્લેઈંગ લખાય, એ જ રીતે આ ત્રણેય 3 ડિગ્રીમાં એડજેક્ટિવના રૂપો પણ અલગ અલગ રીતે લખવામાં આવે છે, બરાબર। જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ જે બુક છે, વેરી યુઝફુલ વર્બ ની બુક જોડે લઈને બેસજો, એમાં પેજ નંબર 44 લઈને બેસજો, ચોપડો અને પેન લઈને બેસજો, જેથી તમે નોટ ડાઉન કરી શકો। તો એમાં કેટલાક રૂલ્સ આપેલા છે, બરાબર। તો એમાં પહેલો રૂલ એવો છે કે સામાન્ય રીતે વિશેષણના મૂળ રૂપને ER લગાડવાથી તેનું કમ્પેરેટિવનું રૂપ બને છે અને EST લગાડવાથી સુપરલેટિવનું રૂપ બને છે, બરાબર। એ આપણે હવે થોડું લખીને જોઈએ। જો પોઝિટિવ ડિગ્રીને આપણે PD તરીકે ઓળખીએ છીએ, સો પોઝિટિવ ડિગ્રીને શોર્ટમાં આપણે PD તરીકે ઓળખીએ છીએ, કમ્પેરેટિવ ડિગ્રીને આપણે શોર્ટમાં
સીડી તરીકે ઓળખીએ છીએ અને સુપરલેટિવ ડિગ્રીને આપણે શોર્ટમાં એસડી તરીકે ઓળખીએ છીએ. તો હવે અમુક વિશેષણ એવા છે કે જેને ઈઆર લગાડવાથી તે કમ્પેરેટિવનું રૂપ બને છે અને ઈએસટી લગાડવાથી સુપરલેટિવનું રૂપ બને. અને પોઝિટિવનું તો પોઝિટિવની પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણનું મૂળ રૂપ જ લખવામાં આવે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તો આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. દાખલા તરીકે બોલ્ડ, બરાબર, બોલ્ડ. અમુક એડજેક્ટિવ એવા છે કે ખાલી માત્ર પાછળ ઈઆર લગાડવાથી જ તે કમ્પેરેટિવનું રૂપ બની જાય છે. જો જ્યારે આપણે પોઝિટિવ ડિગ્રી ભણતા હોઈએ, માય ફ્રેન્ડ, આપણે સાતમા ધોરણમાં, સાંભળજો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી, સાતમા ધોરણમાં ખાલી બે જ ડિગ્રી ભણવાની છે. કઈ? પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી ભણવાની નથી, પણ તો પણ એની માહિતી થોડી હું આપી દઉં છું તમને કે એમાં કઈ રીતે એડજેક્ટિવ મુકાય છે. બરાબર, સુપરલેટિવ ડિગ્રી આપણે ડિટેલમાં આઠમા ધોરણમાં ભણવાની છે. હમણાં ખાલી બે જ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી જેને શોર્ટમાં કહીશું પીડી અને કમ્પેરેટિવ ડિગ્રી જેને શોર્ટમાં આપણે કહીશું સીડી. તો પોઝિટિવ ડિગ્રીમાં એડજેક્ટિવમાં કોઈ પ્રત્યય લાગતો નથી, કોઈ ફેરફાર થતો નથી, બોલ્ડનું બોલ્ડ જ રહેશે. વાક્યરચના આપણે પછીથી જોઈએ. બરાબર, કમ્પેરેટિવ બોલ્ડ એટલે કે હિંમતવાન. કમ્પેરેટિવ ડિગ્રીમાં બોલ્ડનું ફોર્મ બદલાઈને BOLDER પાછળ ER લગાવવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં દરેક વિશેષણની પાછળ ER લગાડવામાં આવે છે. ઘણા એવા અપવાદ છે જેની પહેલાં મોર લગાવવામાં આવે છે, એ આપણે જોઈ લઈએ. અને સુપરલેટિવ ડિગ્રીમાં બોલ્ડેસ્ટ, બોલ્ડેસ્ટ ESTી લગાડવામાં આવે છે. બરાબર, એના પછી હોશિયાર. કોઈ જો એડજેક્ટિવ એટલે પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે એડજેક્ટિવ એટલે શું. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. વિશેષણ એટલે શું? નામના અર્થમાં વધારો કરે, કોઈ વ્યક્તિનો કોઈ વસ્તુનો ગુણ દર્શાવે તો એને વિશેષણ કહેવાય. બરાબર, તો ક્લેવર. ક્રિયાપદ અલગ છે, વિશેષણ અલગ છે, બંનેને ભેગું ના કરતા. બરાબર, ક્લેવર અહીંયા વિશેષણ છે, હોશિયાર છોકરો છે એ નામ છે. બરાબર, પણ કેવો છોકરો? તો હોશિયાર છોકરો, તો એ છોકરાના અર્થમાં વધારો કર્યો એટલે એને વિશેષણ કહેવાય. તો ક્લેવર, તો ક્લેવરનું કમ્પેરેટિવ ફોર્મ શું થશે? કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે ક્લેવર લખવું હોય ને ત્યારે CLEVER એનું એ જ મૂકી જ દેવાનું, પણ પાછળ ખાલી ER લગાડવો પડે છે. એ જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં ESTી ક્લેવરેસ્ટ મુકાય છે. એના પછી બીજું એક લઈ લઈએ, ગ્રેટ, મહાન. ગ્રેટ તો એનું થશે ગ્રેટર અને ગ્રેટેસ્ટ. બરાબર, એ જ રીતે બીજા બધા એક્ઝામ્પલ ઘણા બધા છે. પુઅર તો એનું કમ્પેરેટિવ ફોર્મ થશે પુઅરર અને સુપરલેટિવ ફોર્મ થશે પુઅરેસ્ટ. એ જ રીતે સ્વીટ એટલે કે મીઠું, સ્વીટર અને સ્વીટેસ્ટ. થિક એટલે કે જાડું, થીન નથી, THICK, થિક એટલે જાડું, તો એનું કમ્પેરેટિવ ફોર્મ થશે થિકર, થિકેસ્ટ. તો આ રીતે ઘણા બધા એવા વિશેષણ છે જેને માત્ર ને માત્ર પાછળ ER કે ESTી મૂકવાથી, ER મૂકવાથી કમ્પેરેટિવનું ફોર્મ બને છે, ESTી મૂકવાથી સુપરલેટિવનું ફોર્મ બને. પોઝિટિવ ડિગ્રીમાં કોઈ પ્રત્યય લાગતો નથી, વિશેષણ જેમ બોલાય છે એમ જ લખાય છે. બરાબર, એના પછી એક બીજો નિયમ છે કે વિશેષણના પોઝિટિવ રૂપનો જો છેલ્લો અક્ષર ઈ હોય તો માત્ર ને માત્ર પાછળ ER મૂકવામાં આવે છે. કોઈ એવું વિશેષણ હોય કે જેની પાછળ ખાલી ઈ આપેલો હોય, કોઈ એવું વિશેષણ આપણે લઈએ કે જેની પાછળ ખાલી ઈ જ આપેલો હોય, દાખલા તરીકે બ્રેવ. બ્રેવ એટલે બહાદુર, બહાદુરનો ગુણ દર્શાવે છે. બરાબર, તો બ્રેવને પોઝિટિવ ડિગ્રીમાં તો આપણે બ્રેવ જ લખશું, એમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે મૂકવું હોય, તમે કહેશો કે ઈ તો આપેલો છે, તો માત્ર ને માત્ર પાછળ શું મૂકવાનું? આર જ મૂકવાનો રહેશે. આવા ઘણા બધા વિશેષણ છે કે જેમાં માત્ર પાછળ ઈ આપેલો હોય અને ખાલી આર મૂકવાનો
રે અને સુપરલેટીમાં ખાલી માત્ર એસટી મૂકવાનો રહેશે. બરાબર, એ જ રીતે બીજા એક્ઝામ્પલ છે લાર્જ, એલ એ આર જી લાર્જ, એલ એ આર જી લાર્જ, તો એનું થશે લાર્જર લાર્જેસ્ટ. આ બુક તમે જોડે લઈને બેઠા હશો તો જ તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, પછી વાઇઝ, વાઇઝ એટલે ડાયો, ડબલ્યુ વાય એસ ઈ, ગુણ દર્શાવે છે વ્યક્તિનો, કે વ્યક્તિ તો કેવી વ્યક્તિ, તો ડાઈ વ્યક્તિ, તો એ વિશેષણ છે ડાયુ. તો ડાયુને ઇંગ્લિશમાં શું કહેવાય, વાઇઝ. વાઇઝનું કમ્પેરેટિવ ફોર્મ થશે વાઇઝર અને સુપરલેટિવ ફોર્મ થશે વાઇઝેસ્ટ. સુપરલેટિવ હાલ યાદ નહીં રાખો તો ચાલશે, ઇટ્સ ઓકે, પણ પોઝિટિવ ને કમ્પેરેટિવ તમને આવડવું જોઈએ, અને એમાં એ પોઝિટિવ આવડશે તો કમ્પેરેટિવ આવડશે. પોઝિટિવ યાદ રાખવા માટે તમારે પહેલાં આ બુકમાંથી વિશેષણ તૈયાર કરવા પડશે. એના પછી ત્રીજો નિયમ છે કે જો પોઝિટિવ, પોઝિટિવના રૂપમાં જો વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય, આપણે જેમ ક્રિયાપદમાં આગળ જોયા હતા ને એ જ રીતે ક્રિયાપદ જેવા જ આમાં થોડા નિયમો છે. બરાબર, દાખલા તરીકે છેલ્લો અક્ષર વ્યંજન હોય, કોઈ એવું વિશેષણ કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળનો સ્વર હોય, એ ઈ આઈ ઓ યુ એમાંનો હોય, ફરીથી બોલું છું, છેલ્લો અક્ષર વ્યંજન હોય, બરાબર, સ્વર સિવાયના બધા જ વ્યંજન હોય અને એની આગળનો, વ્યંજન સિવાયના બધા એટલે કે સ્વર હોય, તો એનું કમ્પેરેટિવ ફોર્મ જ્યારે બનાવીએ ત્યારે છેલ્લો અક્ષર બેવડાઈને પછી ઈ આર મૂકવામાં આવે છે. આવા ફેરફાર થાય છે ક્યારે, જ્યારે છેલ્લો સ્પેલિંગ વ્યંજન હોય, કન્સોનન્ટ્સ હોય, એની આગળનો વોવેલ હોય. બરાબર, બિગર અને સુપરલેટિવ ડિગ્રીમાં લખાશે બિગેસ્ટ. બરાબર, એ જ રીતે બીજા એવા કોઈ એક્ઝામ્પલ જોઈએ, થિન, ટી એચ આઈ એન, થિન, પાતળો. આમાં પણ જુઓ, છેલ્લો અક્ષર વ્યંજન છે, એની આગળનો સ્વર છે. હા, પણ એમાં પણ પાછું એક નિયમ છે કે આવા વિશેષણમાં માત્ર ને માત્ર એક જ સ્વર હોવો જોઈએ. બરાબર, તો જ છેલ્લો અક્ષર ડબલ થાય છે. તો થિનરનું થશે, સોરી, થિનનું થશે, છેલ્લો અક્ષર બેવડાઈ જશે, એન બેવડાઈ ગયો અને પાછળ ઇનર, સોરી, ઈ આર એટલે કે થિનર. બરાબર, અને ટી એચ આઈ ડબલ એન ઈ એસ ટી, થિનેસ્ટ. એ જ રીતે હવે ચોથો નિયમ છે કે જો ક્રિયાપદને અંતે વાય હોય, જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળ કોઈ વ્યંજન આપેલો હોય, તો વાયને નીકાળીને આઈ ઈ આર મૂકવામાં આવે છે. સમજો ધ્યાનથી, કોઈ વિશેષણનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની આગળનો અક્ષર વ્યંજન હોય, વાયની આગળનો અક્ષર જો વ્યંજન હોય એટલે કે સ્વર સિવાયનો, એસ આઈ એ નહીં જોવાનો, આપણે એસ જોવાનો, એસ એ શું છે, વ્યંજન છે. હા, તો જ્યારે આપણે એનું કમ્પેરેટિવ ફોર્મ બનાવશું ત્યારે વાય નીકળી જશે, વાય નીકળી જશે અને એની જગ્યાએ શું મૂકાશે, આઈ ઈ આર. ફરીથી ઇઝીનું થશે ઇઝીયર, એનો ઉચ્ચાર શું થાય, ઇઝીયર. છેલ્લો અક્ષર વાય હોય, વાયની આગળ વ્યંજન હોય, તો એ આ વાય નીકળી જાય અને આઈ ઈ આર, અને પેલામાં ઈ એ એસ, વાય નીકળી જાય, આઈ ઈ એસ ટી, ઇઝીએસ્ટ. બરાબર, તો આ રીતે નિયમ છે. એ જ રીતે હેપ્પી, એચ એ ડબલ પી વાય, તો એનું કમ્પેરેટિવ ફોર્મ થશે હેપ્પીયર, સુપરલેટિવ ફોર્મ થશે હેપ્પીએસ્ટ. એના પછીનો નિયમ છે કે જો વિશેષણનો છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળ કોઈ વ્યંજન હોય, કોઈ એક જ વ્યંજન હોય, આ નિયમમાં એવું હતું કે છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળ ગમે તેટલા વ્યંજન હોય કે ગમે તેટલા સ્વર હોય, તો એનો આઈ ઈ આર, આઈ ઈ આર થાય, વાય નીકળી જાય. પણ આમાં પાંચમા રૂલ્સમાં એમ કહે છે કે જો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની આગળ કોઈ વ્યંજન હોય તો વાયનો આઈ થતો નથી, કોઈ એક જ વ્યંજન હોય તો જ. દાખલા તરીકે જી આર એ વાય, ગ્રે એટલે કે ભૂખરું, બદામી રંગનું, તો ગ્રેનું થશે ગ્રેયર, જી આર એ વાય ઈ આર, માત્ર ને માત્ર પાછળ ઈ આર મૂકવામાં આવે છે. ક્યારે,
છેલ્લો અક્ષર વાય હોય અને આખા સ્પેલિંગમાં ખાલી એક જ સ્વર હોય ત્યારે, બરાબર. એના પછી છઠ્ઠો નિયમ, બે કે તેથી વધારે સિલેબલ વાળા કેટલાક વિશેષણો કમ્પેરેટિવ ડિગ્રીના રૂપમાં તેની પહેલાં મોર મૂકવાથી અને સુપરલેટિવ ડિગ્રીના રૂપમાં મોસ્ટ મૂકવાથી બને છે. અમુક એવા કેટલાક મોટા સ્પેલિંગો એવા છે, જો આટલી વાર આપણે જે વિશેષણ જોયા ને એ કેવા હતા, પાછળ કમ્પેરેટિવ ફોર્મ લગાવવું હોય તો એની પાછળ ER મૂકવાથી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બની જાય, બરાબર. પોઝિટિવ ડિગ્રીનું રૂપ એ તો એમનું એમ બ્યુટિફુલ, કમ્પેરેટિવ બનાવવું હોય ને તો એની પાછળ ER લાગે છે. આટલી વાર આપણે એવા રૂપો એવા વિશેષણ જોયા કે એનું કમ્પેરેટિવ બનાવવું હોય તો પાછળ ER મૂકવાથી કમ્પેરેટિવ બને, પાછળ EST મૂકવાથી સુપરલેટિવ બને. પણ એવા પણ કેટલાક રૂપો છે, એવા કેટલાક મોટા મોટા શબ્દો જે છે, લાંબા લાંબા શબ્દો જેમાં એકથી વધારે સ્વર આવતા હોય, જેના ભાગ પડતા હોય, બરાબર, જેને બોલવામાં બે કે બેથી વધારે ભાગ પડતા હોય અથવા તો બે ભાગ પડતા હોય, તો એવા શબ્દોની પાછળ ER કે EST મૂકાતું નથી, પણ એની જગ્યાએ શું મૂકાય છે, એની આગળ મોર મૂકવામાં આવે છે. દાખલા તરીકે એક વિશેષણ, પોઝિટિવ ડિગ્રીનું એક વિશેષણ લઈએ, બ્યુટિફુલ. બ્યુટિફુલ વિશેષણ છે, બ્યુટિફુલ એટલે સુંદર. હવે એને જ્યારે કમ્પેરેટિવ બનાવવું હોય, તમે કહેશો કે કમ્પેરેટિવમાં પાછળ ER મૂકવાથી કમ્પેરેટિવ બને, પણ અમુક એવા કેટલાક લાંબા લાંબા શબ્દો છે જેમાં એક કરતાં વધારે સ્વર આવતા હોય અથવા તો ભાગ પડતા હોય, બ્યુટી અને ફૂલ એવી રીતે બે ભાગ પડતા હોય, તો એવા શબ્દોની પાછળ ER મૂકવામાં આવતું નથી, તો શું મૂકવામાં આવે છે, એમની આગળ મોર મૂકવામાં આવે છે. મોર બ્યુટીફુલ, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ. કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર બ્યુટીફુલ મૂકાય છે અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ બ્યુટીફુલ મૂકાય. શું થાય, મોસ્ટ બ્યુટીફુલ. આપણે પોઝિટિવ ને કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ, બરાબર. દાખલા તરીકે એક બીજું છે, યુઝફુલ. યુઝફુલ છે, બરાબર, તો એનું કમ્પેરેટિવ ડિગ્રી કરવું હોય તો શું થશે, મોર યુઝફુલ. યુઝ અને ફૂલ બે અલગ અલગ શબ્દો થઈ જાય, બરાબર. દાખલા એમાં પાછા બે સ્વર પણ આવે છે, તો અમુક આવા સ્પેલિંગો હોય મોટા મોટા, તો એમાં બે ભાગ પડતા હોય, તો એમાં પાછળ ER નથી મૂકાતું, પણ આગળ મોર મૂકવામાં આવે છે. જો દાખલા તરીકે એક્યુરેટ, એકદમ ચોક્કસ, એક્યુરેટ, તો એમાં મોર કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે ફેરવવું હોય તો મોર એક્યુરેટ, સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ એક્યુરેટ. એ જ રીતે ક્રુઅલ, મોર ક્રુઅલ, મોસ્ટ ક્રુઅલ, બરાબર. એના પછી કેટલાક અનિયમિત રૂપો છે. શું છે, કેટલાક અનિયમિત રૂપો કે જેમનું પોઝિટિવ ડિગ્રીનું રૂપ અલગ બને, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અલગ બને, સુપરલેટિવ ડિગ્રીનું રૂપ અલગ બનતું હોય. જુઓ દાખલા તરીકે ગુડ, વેલ. ગુડ, વેલ. ગુડ એટલે સારું, વેલ એટલે પણ સારું, સારી રીતે, બરાબર. વેલ એટલે સારું અથવા તો સારી રીતે. તો આ બંનેને જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં, સોરી કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું હોય ત્યારે એનું શું થઈ જશે, બેટર થઈ જશે. બેટર, ગુડનું પણ બેટર થશે અને વેલનું પણ બેટર થશે, એમાં વેલર કે ગુડર નહીં થાય. અમુક આવા નિયમિત રૂપો છે કે જેમનું કમ્પેરેટિવ ફોર્મ અલગ થાય, સુપરલેટિવ ફોર્મ અલગ થાય છે, બરાબર. અને સુપરલેટિવ ફોર્મ એનું થશે બેસ્ટ, બંનેનું સેમ જ થશે, બેસ્ટ. ગુડ, બેટર, બેસ્ટ. હવે એ જ રીતે બીજા ત્રણ ક્રિયાપદ, બીજા ત્રણ વિશેષણ છે, ઇલ, ઇલ એટલે ખરાબ, એવિલ એટલે કે ખરાબ, દુષ્ટ, અને બેડ, બેડ એટલે પણ ખરાબ. આ ત્રણેયનું કમ્પેરેટિવ શું થશે, વર્સ. શું થશે, વર્સ, કમ્પેરેટિવ ફોર્મમાં જ્યારે ફેરવીએ ત્યારે. અને એનું સુપરલેટિવ થશે વર્સ. કઈ રીતે થશે, વાક્યમાં કઈ રીતે લખાશે, એ હમણાં આપણે જોઈએ છીએ જ્યારે ડિટેલમાં અભ્યાસ કરીએ ત્યારે, બરાબર. એ જ રીતે જુઓ, મચ અને મેની એ બંનેના પણ સેમ થાય છે. મચ એટલે વધારે, મેની એટલે પણ વધારે, તો એ બંનેનું કમ્પેરેટિવ ફોર્મ શું થશે, મોર. મોર અને મોસ્ટ, સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ થશે, કમ્પેરેટિવમાં મોર થશે. એ જ રીતે છે લિટલ, લિટલ એટલે થોડું, તો એનું કમ્પેરેટિવ ફોર્મ થશે લેસ અથવા તો લેસર,
અને સુપરલેટિવ થશે લિસ્ટ. તો એ જ રીતે આપણને અહીંયા બધા સાતે સાત રૂલ્સ આપણને આપી દીધા છે. આ રૂલ્સ તમારે સીડબ્લ્યુના ચોપડામાં 3 ટાઈમ લખીને તૈયાર કરવાના રહેશે, બરાબર, હવે પછીના હોમવર્કમાં. તો હવે પછી આપણે ડિગ્રીનો હવે ડિટેલમાં અભ્યાસ કરીએ. સૌથી પહેલાં તો આપણે જોઈએ છીએ પોઝિટિવ ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર યાદ કરાવી દઉં કે ક્યારે જ્યારે બી આ ટોપિક તમે ભણતા હોય ત્યારે વેરી યુઝફુલ વર્બની બુક જોડે લઈને બેસવી, જેથી કરીને તમને એડજેક્ટિવ શોધવામાં તકલીફ ના પડે, તરત મળી જાય, બરાબર, અને તમને આવડી જાય જલ્દી. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે પોઝિટિવ ડિગ્રી. સૌથી પહેલી ડિગ્રી આપણી કઈ છે? પોઝિટિવ ડિગ્રી. જેનો અર્થ થાય છે સમાનતાદર્શક. સમાનતા. પોઝિટિવ ડિગ્રી શું દર્શાવે છે? તો પોઝિટિવ ડિગ્રી બે વ્યક્તિ કે બે વસ્તુની સરખામણી સમાનતા દર્શાવે છે, બરાબર. બંનેના ગુણ દર્શાવે છે કે બે વ્યક્તિ કે બે વસ્તુ છે એ એક જ ગુણમાં સમાન છે. આ એક વ્યક્તિ છે, એની ઉપર આ બીજી વ્યક્તિ છે. બંને વ્યક્તિ કેવી છે? સરખી છે, એવું દર્શાવે છે પોઝિટિવ ડિગ્રીમાં. કોઈ એક જ ગુણની સરખામણી બંને સાથે થાય છે તો એ પોઝિટિવ ડિગ્રી થાય. દાખલા તરીકે એક કેવું હોય એક્ઝામ્પલ કે જયા ઊંચી છોકરી છે. જયા ઊંચી છે, બરાબર. માલા ઊંચી છે. હવે આ બંને છોકરીઓને આપણે એકબીજા સાથે સરખામણી કરવી હોય ને તો આપણે શું બોલશું? કે જયા માલા જેટલી જ ઊંચી છે. જયા માલા જેટલી જ અથવા તો ના જેવી જ ઊંચી છે. સૌ પોઝિટિવ ડિગ્રીની પોઝિટિવ ડિગ્રીનો અર્થ થાય છે સમાનતા દર્શક, બરાબર. એટલે કે ના જેવું જ, ના જેવું અથવા તો ના જેટલું. ફરીથી સમજીએ, જયા ઊંચી છે, માલા ઊંચી છે. આ બંને છોકરીઓને આપણે એકબીજા સાથે કમ્પેર કરવી છે, સરખામણી કરવી છે તો આપણે શું મૂકશું, શું બોલશું? કે જયા માલા જેટલી જ ઊંચી છે. આપણે શું કર્યું? એક જ ગુણને, એક એડજેક્ટિવને, એક વિશેષણને બે વ્યક્તિ સાથે દર્શાવ્યા. એક જ વિશેષણને જ્યારે બંને વ્યક્તિ સાથે સરખા દર્શાવવામાં આવે છે ત્યારે તે પોઝિટિવ ડિગ્રી બને છે. પોઝિટિવ ડિગ્રીની વાક્યરચના જોઈએ તો સૌથી પહેલાં શું મૂકવામાં આવે? કરતાં. સૌથી પહેલાં કરતાં મૂકવાય છે, બરાબર. કરતાં પછી સહાયકારક ક્રિયાપદ, ઇઝ એમ આર વોઝ વેર, ઇઝ એમ આર વોઝ વેર, એ બધા સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે, એ કરતાં પ્રમાણે મૂકાય છે, બરાબર. એના પછી એઝ 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 અને બીજો કરતા, કરતા નંબર 2. એટલે કે એ વ્યક્તિની જેની સાથે સરખામણી કરવામાં આવી હોય એ પાછળ. પણ હવે અહીંયા વચ્ચે શું મૂકશું? કરતા, સહાયકારક ક્રિયાપદ, ઇઝ એમ આર વોઝ વેર, પછી એઝ મૂકવામાં આવે, પછી આવશે એડજેક્ટિવ, વિશેષણ, પછી એઝ અને બીજો કરતા. તો આ છે પોઝિટિવ ડિગ્રીની વાક્યરચના. આ પ્રમાણે આપણે એક વાક્ય બનાવીએ. દાખલા તરીકે, જયા માલા જેટલી જ ઊંચી છે. તો સૌથી પહેલાં તો પહેલું નામ શું હતું? જયા. જેની જોડે સરખામણી કરવી હોય એ નામ છેલ્લે આવે, બરાબર. પહેલું નામ હતું જયા, તો જયા, જયા જોડે શું આવશે? ઇઝ. પછી શું મૂકશું? એઝ. એડજેક્ટિવ શું છે અહીંયા? ઊંચી. તો ઊંચુને શું કહેવાય? ટોલ. ફરીથી મૂકશું અહીંયા એઝ. અને આપણે જયાની કોની સાથે સરખામણી કરી હતી? માલા સાથે. તો બીજું કરતાં મૂકશું માલા. તો આ થઈ ગયું આપણું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય. સો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે પોઝિટિવ ડિગ્રીના, બરાબર. પોઝિટિવ ડિગ્રીમાં
पॉजिटिव ने वाक्य केवी रीते बने, असर्टिव सेंटेंस केवी रीते बने अने पॉजिटिव डिग्री में नेगेटिव सेंटेंस केवी रीते बने, बराबर। सौथी पहला तो आपणे एक एक्जाम्पल जोयुं के जया माला जेटली ज ऊंची छे, तो आपणे एने पॉजिटिव डिग्री में लखवुं होय तो वाक्य रचना प्रमाणे कई रीते लखाय, जया इज, वाक्य रचना प्रमाणे कई रीते लखाय, जया इज एज टॉल एज माला। विशेषण ने पॉजिटिव डिग्री में विशेषण ने एज एज नी वच्चे मुकवामां आवे छे, आ ध्यान राखो, बराबर। एग्जाम में कदाच आवी रीते खाली जग्या आपेली होय, एज ब्लैंक एज, तो तमने याद होवुं जोईए कि एज एज ए पॉजिटिव डिग्री में आवे छे, तो वचमां तमारे विशेषणनुं मूळ रूप ज लखवानुं, कोई कोई प्रत्यय वगरनुं, बराबर, कोई प्रत्यय वगरनुं रूप लखवानुं। जया इज एज टॉल एज माला, जया माला जेटली ज, एज एज नो अर्थ थाय जेटली ज, ना जेवुं, ना जेटलुं ज। जया माला जेटली ज ऊंची छे, बराबर। एना पछी गाय ए कूतरा जेटलू ज उपयोगी प्राणी छे, गाय ए कूतरा जेटलू ज उपयोगी प्राणी छे। द काउ इज, वाक्य रचना प्रमाणे जईए छे आपणे, एज यूजफुल एज ध डॉग। सौथी पहला पहलो करता मूक्यो, जो गायने आपणे गायने काउने आपणे डॉग साथे, गायने आपणे कूतरा साथे सरखामणी करी छे કે ઉપયોગી છે, બંને ઉપયોગી એટલે ગુણ દર્શાવે છે, બરાબર। પોઝિટિવ ડિગ્રી, ડિગ્રીમાં ડિગ્રી છે ને એ હંમેશા ગુણ સાથે સંબંધ ધરાવે છે, બરાબર। તો આ ગુણને આપણે બે વ્યક્તિ કે બે વસ્તુ કે બે પ્રાણી સાથે સરખાવ્યું છે, બરાબર। તો જે ડિગ્રીમાં બે વ્યક્તિ કે બે વસ્તુની સરખામણી કરવામાં બંનેને સમાન દર્શાવવામાં આવે એ કઈ ડિગ્રી હોય, પોઝિટિવ ડિગ્રી હોય, બરાબર। પોઝિટિવ ડિગ્રીમાં બંને વ્યક્તિ કે બંને વસ્તુ કે પ્રાણીને સરખા દર્શાવવામાં આવે છે। જો અહીંયા ગાય અને કૂતરાને બંનેને કેવા દર્શાવ્યા છે, યુઝફુલ દર્શાવ્યા, ઉપયોગી દર્શાવ્યા, ધ કાઉ ઇઝ એઝ યુઝફુલ એઝ ધ ડોગ, બરાબર। એ જ રીતે સોનું ચાંદી જેટલું જ મોંઘું છે, સોનું ચાંદી જેટલું જ, ગોલ્ડ ઇઝ એઝ કોસ્ટલી એઝ સિલ્વર, સોનું ચાંદી જેટલું જ મોંઘું છે। જે પહેલા વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે સરખામાં આવે તો બીજો વ્યક્તિ કે વસ્તુ એ છેલ્લે મુકાય છે। એના પછી તમે મારા જેટલા જ ઊંચા છો, તમે એટલે કે યુ મારા જેટલા જ ઊંચા છો, યુ સાથે શું આવે, ઇઝ એમ કે આર, યુ સાથે આર આવે, યુ આર વાક્યરચના પ્રમાણે એઝ ટોલ એઝ આઈ, બરાબર। એના પછી એવું બોલવું હોય કે ઇંગ્લિશ એ ગુજરાતી જેટલું જ સહેલું છે, ઇંગ્લિશ ગુજરાતી જેટલું સહેલું છે, તો ઇંગ્લિશ ઇઝ એઝ ઇઝી એઝ ગુજરાતી, ઇંગ્લિશ ગુજરાતી જેટલું જ સહેલું છે। પોઝિટિવ ડિગ્રીના વિશેષણમાં કોઈ પ્રત્યય લાગતો નથી, જેમ બોલાય છે એમનું એમ જ લખાય છે, બરાબર। એના પછી કૃપલ એ રૂપલ જેટલી જ સુંદર છે, જો આપણને બંનેને આપણે કેવા દર્શાયા, સુંદરના ગુણમાં સરખા દર્શાયા, તો કૃપલ ઇઝ એઝ બ્યુટિફુલ એઝ રૂપલ। તો આ હતા બધા પોઝિટિવ ડિગ્રીના વાક્યો। હવે પોઝિટિવ ડિગ્રીમાં નકાર વાક્ય જોવાના છે કે પોઝિટિવ ડિગ્રી તો એમાં નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને। તમને આવું વાક્ય આપ્યું હોય અને એમ કીધું હોય આનું હવે નકાર કરો, તો કઈ રીતે કરશું, તો દાખલા તરીકે એમ બોલવું હોય કે જયા, આમાં આપણે એવું લીધું કે જયા માલા જેટલી જ ઊંચી છે, હવે આપણે એવું બોલવું છે કે જયા માલા જેટલી ઊંચી નથી, તો ફક્ત નોટ મુકાય છે અને પહેલું એઝની જગ્યાએ સો મૂકવામાં આવે છે। પોઝિટિવ ડિગ્રીમાં નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ ત્યારે પહેલું જે એઝ હતું એની જગ્યાએ નોટ સો મુકાય છે। નકાર વાક્ય એટલે નોટ તો આવે જ, અને નોટ એ સહાયકારક ક્રિયાપદ જોડે જ આવે, ઇઝ નોટ, આર નોટ, બરાબર, એમ નોટ, વોઝ નોટ, વેર નોટ, પણ એઝની જગ્યાએ પહેલું જે એઝ હતું એની જગ્યાએ સો મૂકવામાં આવે છે। આ રીતે નેગેટિવ સેન્ટેન્સ બને કે જયા ઇઝ નોટ સો ટોલ એઝ માલા, જો બધામાં ધ કાઉ ઇઝ એઝ યુઝફુલ એઝ ધ ડોગ, એનું નેગેટિવ બનાવવું હોય કે ગાય કૂતરા જેટલી ઉપયોગી
द काउ इज एज यूजफुल एज द काउ इज नॉट सो यूजफुल एज द डॉग. गाय एक कूतरा जेटलू उपयोगी प्राणी नथी, एनो मतलब एवो थई गयो. द काउ इज नॉट यूजफुल एज द डॉग इज इजनी जोड़े नॉट मूक्यू अने पेलू जे पहेलू एज हतुं ने एने निकाळीने एनी जगह शू मूक्यू सो एटले नेगेटिव सेंटेन्स थई गयो. गोल्ड इज एज कॉस्टली एज सिल्वर. गोल्ड इज नॉट सो कॉस्टली एज सिल्वर. सोनू चांदी जेटलू मोंगू नथी. एना पछी यू आर एज टॉल एज आई, तमे मारा जेटला ऊंचा नथी. यू आर नॉट सो टॉल एज आई, तमे मारा जेटला ऊंचा नथी. एना पछी इंग्लिश इज एज इजी एज गुजराती. इंग्लिश गुजराती जेटलू सहेलू छे. अने अहीं आपणे शुं बनाव्युं, इंग्लिश गुजराती जेटलू सहेलू नथी. इंग्लिश इज नॉट सो ईजी एज गुजराती. अने लास्टमां कृपल इज एज ब्यूटिफुल एज रूपल. कृपल इज नॉट सो ब्यूटिफुल एज रूपल. तो आ रीते पॉजिटिव डिग्रीना जे वाक्यो छे એમાં હકાર વાક્ય આ રીતે બને, નકાર વાક્યમાં પહેલું એઝ નીકાળીને સો મુકાય છે, અને નકાર છે એટલે નોટ તો આવે જ, બરાબર. તો આ આપણે જોયું પોઝિટિવ ડિગ્રી. હવે જોઈશું કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર. ફરી એકવાર પોઝિટિવ ડિગ્રી રિવાઇઝ કરી લઈએ. તો પોઝિટિવ ડિગ્રીમાં બે વ્યક્તિ કે બે વસ્તુને સમાન ગુણમાં સમાન દર્શાવવામાં આવે છે, બરાબર. ડાયો છે તો બંને ડાયો છે, ઊંચો છોકરો તો બંને છોકરા ઊંચા, એવું દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોઝિટિવ ડિગ્રી વિશે ભણ્યા, બરાબર. પોઝિટિવ ડિગ્રીમાં હકાર વાક્યો અને નકાર વાક્યો ભણ્યા. હવે આપણે આના પછીના વિડીયોમાં આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોવાનું છે. કમ્પેરેટિવ ડિગ્રી વિશે આના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.